નમસ્કાર સૌ સાથી મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત દિલથી હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચારો જોતા પહેલાં આપણે જો ચેનલમાં તમે નવા હો તો સૌથી પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલો બેલ આઇકોન પણ પ્રેસ કરજો, જેથી અમે જે પણ વિડીયો અપલોડ કરીએ તરત જ તમને નોટિફિકેશનમાં મળી શકે। તમને વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રો વર્તુળની અંદર વધુને વધુ શેર કરજો। સૌથી પહેલાં ગુજરાત કોરોના અપડેટ જોઈ લઈએ। રાજ્યમાં કોરોનાની બીજી લહેર કાબૂમાં આવી છે। રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર ગત 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 25 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેની સામે 18 દર્દીએ કોરોનાને માત આપી છે, જેથી તેને ડિસ્ચાર્જ કરાયા છે, જેને લઈને રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 98.76 પર પહોંચ્યો છે। સાથે અત્યારે રાજ્યની વાત કરીએ તો 185 કેસ એક્ટિવ છે, જેમાં 7 વેન્ટિલેટર પર છે, જ્યારે 178 દર્દીઓ સ્ટેબલ હાલતમાં જોવા મળે છે। ત્યારબાદ મુંબઈ કોર્પોરેશને ગણેશ ઉત્સવ અને નવરાત્રી તહેવાર બોર્ડને વ્યાપારી જાહેરાતો સ્વીકારવાની મંજૂરી આપી છે। કોરોનાને કારણે છેલ્લા વર્ષથી તહેવારો આર્થિક મુશ્કેલીમાં હતા, જેના પ્રયોજકે વર્તુળોને જાહેરાતો આપવાનું બંધ કર્યું હતું, પરિણામે બોર્ડ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું। હવે બીએમસીએ 100 મીટરની અંદર જાહેરાતો મૂકવાની મંજૂરી આપી છે। દવાઓ, તમાકુ અને ગુટખાની જાહેરાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આમ ગણેશ ઉત્સવ મંડળોને બીએમસી દ્વારા મોટી રાહત આપવામાં આવી છે। ત્યારબાદ મોટા સમાચારની વાત કરીએ તો કોરોનાની ત્રીજી લહેરને એઇમ્સના ડિરેક્ટરની મોટી જાહેરાત કે કોરોનાની બીજી લહેર કાબૂમાં આવી છે, ત્યારે ત્રીજી લહેરને એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ પોતાનો સતર્ક કર્યો છે। એણે કહ્યું છે કે કોરોનાના તમામ ગાઈડલાઇનનું પાલન કરવામાં આવશે તો આપણે એનું પાલન કરીશું તો કોરોનાની ત્રીજી લહેર આવશે નહીં। સાથે તેમણે કહ્યું છે કે અમુક તજુબને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ત્રીજી લહેર આવવાની ચેતવણી પણ આપેલી જોવા મળે છે। ત્યારબાદ અંતે અહીં તો આવી 5મી લહેર, લોકડાઉન લાગી ગયું। ઈરાનમાં કોરોનાને કારણે પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે, તેથી કોરોનામાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે। સોમવારથી 6 દિવસ લોકડાઉન રહેશે। આવશ્યક સેવાઓ સિવાય તમામ સેવાઓ બંધ રહેશે। ઈરાનમાં તમામ શહેરો વચ્ચે રવિવારથી શુક્રવાર સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યું છે। અહીં કોરોનાની 5મી લહેરનો ભય સતાવી રહ્યો છે। આવા સમાચાર મેળવવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહીશું।